હેલો બાકો, કેમ છો બધા? આપણે ફર્સ્ટ ચેપ્ટર સોશિયલનું પૂરું કર્યું. ફર્સ્ટ મીન્સ કે સેકન્ડ, જે મેં તમને અત્યારે ઓનલાઈન જે રીતે ટીચિંગ કરાવ્યું એ આપણે પૂરું કર્યું. હવે એ પૂરું કર્યું પછી ફર્સ્ટ ચેપ્ટર પણ આપણે સ્કૂલ શરૂ હતી ત્યારે પૂરું કર્યું હતું. પછી આઠમું ચેપ્ટર રીતે આપણે પૂરું કર્યું અને આ સેકન્ડ ચેપ્ટર પૂરું કર્યું, બરાબર. હવે આ ત્રણ ચેપ્ટર છે એ આપણા કમ્પ્લીટ થયા છે. તો હવે ત્રણેય ચેપ્ટરનું તમને લોકોને વર્ક હું આપું છું, તમારી સ્વાપોથી અને નકશાપૂર્તિ, બરાબર. જેમાં નકશાપૂર્તિ આવતી હશે એ ચેપ્ટરનું નકશાપૂર્તિ કરવાની છે, અને બાકી જેમાં સ્વાપોથી આવતું હશે એ તમારે સ્વાપોથીનું વર્ક છે એ કમ્પ્લીટ કરીને જયારે સ્કૂલ ઓપન થાય ત્યારે તમારે મને દેવાનું રહેશે. અત્યારે હું તમને સેકન્ડ ચેપ્ટરના અમુક બે ત્રણ ક્વેશ્ચન આપું છું જે તમારે કરવાના રહેશે, બરાબર. હવે લખી લો પહેલો ક્વેશ્ચન સેકન્ડ ચેપ્ટરનો. પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો. રિપીટ. પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો. ક્વેશ્ચન પૂરો. સેકન્ડ ક્વેશ્ચન. નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો. રિપીટ. હવે ત્રીજો ક્વેશ્ચન. ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. બરાબર છે. આ ત્રણ ક્વેશ્ચન છે એ ચેપ્ટર સેકન્ડના અત્યારે તમને વર્ક માટે હું આપું છું. પેલું સ્વાપોથી ને એ તો વર્ક છે જ, પણ આ એક્સ્ટ્રા વર્ક તમારે રફ બુક ની અંદર કરવાનું રહેશે. હવે આપણે આ ત્રણ ચેપ્ટર આપણા કમ્પ્લીટ થયા છે, તો હવે આપણે નવું ચેપ્ટર આજે શરૂ કરશું અને એ ચેપ્ટર છે 15મું ચેપ્ટર, બરાબર. હવે 15મું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સોશિયલનું, એટલે કે સામાજિક વિજ્ઞાનનું 15મું ચેપ્ટર. ઓકે બાળકો, પહેલા તો તમે બધા મજામાં હશો, બધા ઘરે હશો અને તમે તમારા મમ્મી પપ્પાને હેલ્પ કરાવતા હશો, સાથે સાથે તમે તમારું સ્ટડીનું કામ પણ કરતા હશો, કોઈકને મદદ કરવાનું કામ કરતા હશો અને મોજ કરતા હશો, બરાબર. બધાને અમે ખૂબ યાદ કરીએ છીએ. મિસ યુ, આઈ મિસ યુ વેરી મચ, એન્ડ આઈ લવ યુ ઓલ ઓફ યુ. ખૂબ યાદ કરીએ છીએ તમને બધા ટીચર્સ, કારણ કે સ્કૂલ વગર અમારું જીવન છે એ સાર્થક ન કહી શકાય. કારણ કે કોઈ પણ ટીચરની મોજ લેવાનું ખાલી સમયગાળો એક મહિનાનો જ હોય છે, પછી વધારે મોજ લઈ ન શકે, કારણ કે એની લિમિટ એટલી જ હોય છે. કારણ કે હવે સ્કૂલ બહુ એટલે બહુ વધારે યાદ આવે છે. સ્કૂલ કરતા એ બાળકોનું એટેચમેન્ટ જે છે એ અમને સૌથી વધારે દરેક ટીચરને ખૂબ યાદ આવે છે. પણ શું થાય, કારણ કે પ્રશ્ન મોટો છે, ઘરે રહેવું એ બહુ મહત્વનું છે, એટલે બધા ઘરે રહેશે, મોજ કરશે, હેલ્પ કરશે અને સ્ટડી કરશે. ઓકે ઓકે, ચાલો હવે આપણે 15મું ચેપ્ટર આર્થિક વિકાસ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે તમને બધાને એમ થશે કે ભાઈ આર્થિક વિકાસ એટલે શું? હવે આર્થિક વિકાસ એ વિશ્વના દરેક દેશ એ પોતાનો અને પોતાના દેશનો વિકાસ ચાહે છે, કરે છે, ઈચ્છે છે. કારણ કે
આર્થિક વિકાસ વગર કોઈ પણ દેશનો પાયો મજબૂત રહી શકતો નથી. એટલે એમ કહી શકાય કે પાયા વગરની ઇમારત હંમેશા, જો પાયો એનો મજબૂત ન હોય તો ઇમારત છે એ ભસ્મીભૂત થઈ જાય છે અથવા તો પડી જાય છે. એમ કોઈ પણ દેશ છે એને સંચાલન કરવા માટે, એને ચલાવવા માટે, એના નાગરિકોનું હિત ઈચ્છવા માટે આર્થિક વિકાસ ખૂબ જ મહત્વતા ધરાવે છે. હવે આર્થિક વિકાસ એટલે શું એમ ઘણાને ક્વેશ્ચન થશે, બરાબર ને, કે ભાઈ આર્થિક વિકાસ એટલે શું? તો કે ભાઈ આર્થિક વિકાસ એટલે કે દેશના અર્થ એટલે કે પૈસો, અહીંયા અર્થનો મીનિંગ થાય છે પૈસો. વિકાસ એટલે તો તમને બધાને ખબર છે કે સારું પ્રોગ્રેસ કરવો દરેક ક્ષેત્રની અંદર. એટલે કે આર્થિક વિકાસ એટલે કે પૈસાના પોઈન્ટની અંદર પૂર્ણ દેશનો વિકાસ, દેશના અંદરના રહેલા દરેક નાગરિકનો વિકાસ. કારણ કે એક નાગરિકનો જો વિકાસ થાય તો જ સંપૂર્ણ દેશનો વિકાસ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો આર્થિક વિકાસ એ સંપૂર્ણ દેશનો વિકાસ છે, એટલે કે દરેક નાગરિક એટલે કે દરેક માથાદીઠ આવક એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જેટલી માથાદીઠ આવક અપ હોય છે એટલો દેશનો વિકાસ છે એ સારી રીતના થઈ શકે છે. હવે આપણે જોઈએ તો આર્થિક વિકાસ જોઈએ તો આપણા દેશની વસ્તી ખૂબ જ છે, કારણ કે દેશ છે એ બીજા નંબરે આવે છે વસ્તીની દ્રષ્ટિએ, બરાબર ને. ચીન પછી સેકન્ડ આપણે છીએ. હવે કદાચ જો આપણે ધ્યાન નહીં રાખીએ, આ જે કોરોના વાયરસ ચાલે છે ને એની અંદર જો આપણે ધ્યાન નહીં રાખીએ બધા, તો કદાચ જે સેકન્ડ નંબર છીએ એની જગ્યાએ કદાચ આપણે પાછળ જતા રહીએ. એટલે કે પબ્લિક જો ઘટી જશે તો કદાચ આપણે સેકન્ડ માંથી થર્ડ કે ફોર્થ જશું, બરાબર. એટલે સેફટી રાખવી, પોતાનું ખ્યાલ રાખવું એ આપણા ઉપર ડિપેન્ડ છે, બરાબર. તો કે ભાઈ આપણા દેશની વસ્તી ખૂબ જ છે પણ બધાની પરિસ્થિતિ સરખી નથી. છે બધા ખુશ, બધાને બધું જ પ્રોવાઈડ થાય છે, બધી ફેસિલિટી પ્રાપ્ત થાય છે, બધા મોજશોખ કરે છે, હરે છે, ફરે છે, સારું એવું ખાઈ પીવે છે, સારું એવું બારે કહેવાય ને કે ભાઈ ટૂર કરે છે કે બેંક બેલેન્સ છે કે પ્રોપર્ટી છે કે XYZ બધાને પ્રાપ્ત નથી, બરાબર. એટલે કે બધાની પરિસ્થિતિ સરખી નથી, ઘણા સારી જિંદગી જીવે છે. તો એનો આર્થિક વિકાસ એટલે કે એનો પૈસે ટકે વિકાસ સારો છે. તો ઘણા છે એ માઇનોર, ઘણા ખરાની જિંદગી માઇનોર હોય છે અને ઘણા ખરાની જિંદગી છે એટલે કે ઘણા ખરાની હાલત બદતર પણ હોય છે, એટલે કે બહુ ખરાબ. એટલે જેને આપણે કહી શકીએ કે ગરીબી રેખા નીચે જીવતા હોય છે, કે માણ પોતે પોતાના ઘરનું ભરણ પોષણ કરી શકતા હોય ને ઘણાને તો એક વખતનું જમવાના પણ ઘણાના ફાફા હોય છે, એવી પણ ઘણાની જીવનશૈલી છે, ઘણાની પરિસ્થિતિ છે. શું કરવાને છે? તો એનો એક પોઈન્ટ એ છે કે જે વ્યક્તિએ જ્યારે પોતે નાનકડા હોય, પછી થોડા ટીનેજરમાં આવે, પછી યંગ થાય, ત્યારે એને એની પોતાની જવાબદારી ન ઉઠાવી હોય, પોતે મેચ્યોર થઈ ગયા હોય ને પછી એના પેરેન્ટ્સ છે એને ભણાવવા માંગતા હોય, એના ટીચર્સ એને ભણાવવા માંગતા હોય, સંપૂર્ણ ફેસિલિટી આપતા હોય, પેરેન્ટ્સ ટીચર બનતી કોશિશ કરતા હોય છે, બરાબર. અને ત્યારે એ જયારે ધ્યાન નથી રાખતા અને પછી જયારે એ પોતે ભણી કારવે પણ એટલા પર્સન્ટેજ સાથે ભણતા નથી ને ઘણાને તો ભણવાનું પણ છૂટી જતું હોય છે, એ પરિસ્થિતિ જયારે ઉત્પન્ન થાય છે, બરાબર, ત્યારે એને એક ટાઈમના જમવાના પણ એટલે કે કમાવાની જ શક્તિ ન હોય, ભણ્યા સારું ન હોય તો પછી ભણતર પ્રમાણેનું તો અત્યારે આપણે જોઈએ છે કે બુદ્ધિ અને સાથે સાથે આપણી ડિગ્રી આ બે છે એ ખૂબ જ કાર્ય કરે છે. તો ન ભણ્યા હોય તો આપણે જોઈએ છે કે એની હાલત બદતર હોય છે. તો એ છે બદતર જિંદગી,
કે ભણ્યા નથી, પેરેન્ટ્સ નું માયનો નથી, ટીચર્સ નું નથી માયનું. ટીચર્સ ને ઘણા ને ઘણા નામથી સંબોધિત કરીએ છીએ, ભણાવતા હોય ત્યારે ઘણા ઘણી પ્રવૃત્તિ કરતા હોય છે. તો આ બધું જયારે આપણે કરીએ છીએ ત્યારે ઘણું બધું મિસિંગ થઈ જતું હોય છે તમારાથી, એ તમને ખ્યાલ નથી આવતો. પણ જયારે તમે બોર્ડ ની એક્ઝામ દેવા બેસો છો અથવા તો તમે સ્કૂલ ની એક્ઝામ દેવા બેસો છો ને, ત્યારે જે ક્વેશ્ચન તમને હૈયે હોય અને હોઠે નથી આવતો, એ શું કરવાને નથી આવતો કે ત્યારે આપણે મિસ સમજાવતા હોય કે સર સમજાવતા હોય ત્યારે આપણે એકબીજા ઈશારા કરી અને મોજ લેતા હોઈએ છીએ, મસ્તી કરતા હોઈએ છીએ, અને એના કારણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે એ મિસિંગ થઈ જાય છે. અને મિસિંગ થઈ જાય એટલે આપણા જે બુદ્ધિશક્તિ ની અંદર એ કહેવાય ને કે ઇનપુટ જ ન થયો હોય, એટલે પછી આપણે બહાર આવી જ ન શકે. એટલે આવું ન થાય એટલા માટે ભણવું ખૂબ જ મહત્વનું છે. બરાબર, તો આવી પણ જિંદગી છે કે ઘણા ખરાની હાલત ખૂબ જ ખરાબ છે. ઘણા જીવનમાં મોજશોખ સારી રીતે કરી શકે છે અને સારી રીતે કરી શકે છે, તો એનું એક રીઝન એ છે કે પોતે જયારે નાના હતા ત્યારે એ પોતે ભણવું એ કેટલું મહત્વનું છે એના ઉપર એનું કોન્સન્ટ્રેશન સૌથી વધારે હોય છે. તો ઘણાને એક ટાઈમના પણ ફાફા પડે છે, કારણ કે એ સારી રીતના પોતાની જિંદગી માટે એલર્ટ ન હોય. તો મોજશોખની તો પછી વાત જ ક્યાંથી હોઈ શકે. ઘણાની સારી પરિસ્થિતિ છે તો ઘણાની નીચી કે મધ્યમ છે. આવી પરિસ્થિતિને આપણે ગરીબી કહીએ છીએ, અથવા તો આપણે એમ કહી શકીએ કે ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ એમ કહી શકીએ છીએ. આવું શા માટે જોવા મળે છે? તો કે ભાઈ ઘણા ઊંચી આવક ધરાવતા લોકો, હવે આપણે જોઈએ તો ઘણા ઊંચી આવક ધરાવતા લોકો છે કે જેનું આખા વર્ષની ઇન્કમ છે એ હાઈ છે. બરાબર, એટલે કે ઘણા ઊંચી આવક ધરાવતા લોકો છે તો ઘણાની આવક મધ્યમ છે, કારણ કે એ જે પોતે ભણેલા છે, એ જે જોબ કરે છે, ની જોબની અંદર એનું જે સ્થાન છે એ પ્રમાણે એનો સેલરી છે. તો ઘણાની આવક મધ્યમ છે અથવા તો એનાથી પણ ખરાબ, આવું કહી શકીએ. અથવા તો આવું શા માટે, જેનું આ કારણ હોઈ શકે છે કે આર્થિક વિકાસ જેનાથી દેશના નાગરિકનો પ્રોગ્રેસ કેટલો છે. બરાબર, આર્થિક વિકાસ શું દર્શાવે છે કે દેશના નાગરિકનો પ્રોગ્રેસ કેટલો છે. ઘણાનો વિકાસ ન થયો હોય એટલે કે આર્થિક વિકાસ ન થયો હોય. બરાબર, અને ઘણા તો કે ઘણાનો આર્થિક વિકાસ સારો એવો હોય, કારણ કે ઘણાનો સારો એવો પ્રોગ્રેસ હોય છે. ખાસ કરીને કોઈ પણ વિકસિત અથવા તો અલ્પ વિકસિત દેશ, એટલે કે સારો એવો પ્રોગ્રેસ અથવા તો પ્રોગ્રેસ એનો માઇનોર એવા દેશ હોય છે. વિશ્વની અંદર ઘણા બધા કન્ટ્રીઝ છે, એમ કહી શકીએ કે 200 આસપાસ સમથિંગ કન્ટ્રીઝ છે, મીન્સ કે દેશ છે. એમાં ઘણા તો કે સારા એવા છે, નોર્વે જેવા દેશ છે કે જેનો વિકાસ ભરપૂર છે. તો ઘણા તો કે ઘણાનો વિકાસ મધ્યમ છે, કે જેમ કે ભારત છે, એ બધા મધ્યમમાં આવીએ છીએ. બરાબર ને, અને ઘણાનો વિકાસ તો કે સાવ લોવર છે, કે એમાં કોઈ આર્થિક લેવલ જ નથી, કે કોઈ કમાવાના સાધન માટેનું કોઈ સારો એવો એનું એમ કહી શકાય કે ઉદ્યોગ ધંધા જ નથી. એવા દેશ છે એ સાવ, એટલે સાવ કહેવાય ને કે અલ્પ વિકસિત દેશની અંદર આપણે કહી શકીએ હોય છે, તેમ આપણે એને કહી શકીએ. હંમેશા પોતાના દેશની આર્થિક સ્થિતિ સારી બને તે માટે હંમેશા દેશ પ્રયત્નશીલ હોય છે. હંમેશા દરેક દેશ પોતાના દેશનો વિકાસ આર્થિક લેવલે કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે.